નમસ્કાર મિત્રો, મારું નામ છે મેપાસી ચંપાવત અને તમે જોઈ રહ્યા છો ધ પોકેટ સ્ટડી યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે આગળ પ્રિપોઝિશનનો પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3 આમ ત્રણ અલગ અલગ વિડીયો જોયા. તેની અંદર પ્રિપોઝિશનનો કોન્સેપ્ટ તથા જુદા જુદા પ્રિપોઝિશનની ખૂબ જ સરળ સમજૂતી જોઈ. આ વિડીયો મિત્રો પ્રિપોઝિશનનો બોનસ વિડીયો છે, એટલે કે પ્રિપોઝિશનને લગતા ખૂબ જ મહત્વના પોઈન્ટનો ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. તો જો તમે પ્રિપોઝિશનનો પાર્ટ નંબર 1, 2, 3 જોઈ લીધો છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો છે. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા મેક શ્યોર કે તમે અમારી આ ચેનલ ધ પોકેટ સ્ટડીને સબસ્ક્રાઇબ કર્યું હોય, જેથી આગળના આવનારા આવા જ બધા અવનવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો. મિત્રો, પ્રિપોઝિશનના આગળના વિડીયો એટલે કે પાર્ટ નંબર 1, 2 અને 3માં આપણે જોયું કે જેમ જેમ આપણે કન્ડિશન બદલતા હતા તેમ તેમ આપણે પ્રિપોઝિશન પણ સાથે સાથે બદલતા હતા, એટલે કે અલગ અલગ કન્ડિશનો માટે અલગ અલગ પ્રિપોઝિશનનો ઉપયોગ કરતા હતા. પરંતુ મિત્રો, આ વિડીયોમાં આપણે કન્ડિશન એક જ રાખીને અને તેના માટે અંગ્રેજી ભાષામાં કેવા જુદા જુદા પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો કરી શકાય છે તે આપણે જોઈશું. મિત્રો, અહીં હું કન્ડિશનની વાત કરી રહ્યો છું, તે કન્ડિશન છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારની કન્ડિશન. તો વ્યક્તિ કઈ રીતે મૃત્યુ પામે છે તેના જુદા જુદા કારણો દીધ આપણે અહીં જુદા જુદા પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, એ ખાસ ધ્યાન રાખજો, કન્ડિશન એક જ છે અને કન્ડિશન છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે. પરંતુ અહીં મૃત્યુ પામવાની રીત કઈ છે તે રીત દીઠ અલગ અલગ પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરવો જોઈએ અથવા તો કરી શકીએ છીએ. મિત્રો, અંગ્રેજી ભાષાની વાત કરીએ અને પ્રિપોઝિશનની સ્પેશિયલી વાત કરીએ તો આ વિડીયો ખૂબ જ મહત્વનો છે અને મોસ્ટ આઈએમપી છે, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ ખૂબ જ મહત્વનો છે. કારણ કે મિત્રો, આપણે આગળ જોયું કે જુદી જુદી કન્ડિશન દીત પ્રિપોઝિશનો બદલાય છે એ બધાને ખ્યાલ છે, પરંતુ જ્યારે કન્ડિશન કંઈક આ રીતની હોય કે કન્ડિશન એક જ હોય અને તેમાં જુદા જુદા ઘણા બધા પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો હોય તો પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ રેર કેસ કહેવાય અને પરીક્ષામાં આપણને ખ્યાલ હોય કે રેર જ પ્રશ્નો એ પૂછાતા હોય છે. તેથી પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વનો ટોપિક છે અને આ વિડીયો પણ છે. તો જોઈએ આગળ. મિત્રો, અહીં પહેલી કન્ડિશનમાં આપણે જોઈએ તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ બીમારી કે રોગના કારણે થાય ત્યારે ઓફ પ્રિપોઝિશન ઉપયોગ થાય છે. સાથે સાથે તદુપરાંત ભૂખ, તરસ, દુઃખ કે શરમના કારણે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આપણે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો કરવો જોઈએ. અને મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, જે પણ કારણો મૃત્યુ પામવાના છે તે જોવાનું છે. તો જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ રોગના કારણે અથવા તો બીમારીના કારણે અથવા તો તરસ, ભૂખ, શરમ કે પછી દુઃખના કારણે થાય છે ત્યારે આપણે ઓફ પ્રિપોઝિશનનો જ ઉપયોગ કરવો જોઈએ. જોઈએ ઉદાહરણથી, ઓલ્ડ વુમેન ડાઈડ ઓફ ગ્રીફ, એટલે કે એક જૂના બહુ જ ઘરડા દાદી અથવા તો ઘરડી સ્ત્રી એ ઘણ ગ્રીફ એટલે કે દુઃખ, તો ઘણા દુઃખના કારણે તેમનું મૃત્યુ થયું. તો જો અહીં કારણ આપણે કીધું કે દુઃખના કારણે, શરમના કારણે, તરસ કે ભૂખના કારણે થાય ત્યારે અહીં દુઃખના કારણે એક ઘણા જ ઓલ્ડ સ્ત્રીનું એટલે કે ઘણા જ વૃદ્ધ સ્ત્રીનું મૃત્યુ થયું છે, તો તેના માટે આપણે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે. બીજું ઉદાહરણ જોઈએ, હી ડાઈડ ઓફ ફીવર, એટલે તે તાવના કારણે મૃત્યુ પામ્યું. તો આપણે જોયું કે બીમારી કે પછી રોગના કારણે મૃત્યુ થાય, એટલે કે અહીં તાવ આવવો એક બીમારી છે અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે, તેથી અહીં પણ આપણે ઓફ પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે. જો મિત્રો, અહીં કન્ડિશન એક જ હતી કે વ્યક્તિનું મૃત્યુ પામવું, પણ તેના માટેના કારણો જુદા જુદા હતા, બીમારીનું કારણ, રોગનું કારણ, ભૂખનું કારણ, તરસનું કારણ. તો આ કારણ માટે આપણે ઓફ પ્રિપોઝિશન વાપરીએ છીએ અથવા તો વાપરવું જોઈએ. હવે બીજું કારણ જોઈએ, તો કોઈ વ્યક્તિનું મૃત્યુ ગા પડવાથી, વધુ પડતું ખાવાથી, વધુ પડતું પીવાથી કે ઝેરી ખોરાકથી થયું હોય ત્યારે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. જો મિત્રો, અહીં કન્ડિશન એક જ રહે, વ્યક્તિનું મૃત્યુ થયું પણ કારણ તેનું બદલાયું. કારણ કયું? તો ગા પડવાથી, ખૂબ જ મોટો ગા પડવાથી અથવા તો વધુ પડતું ખાવાથી થયું હોય અથવા તો વધુ પડતું પીવાથી થયું હોય કે પછી ઝેરી ખોરાકથી થયું હોય, ઝેરી ખોરાક લેવાથી થયું હોય ત્યારે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો જોઈએ. જોઈએ ઉદાહરણથી, હી ડાઈટ ફ્રોમ વાઉન્ડ. વાઉન્ડનો મતલબ થાય કે આપણી ચામડી ઉપર કોઈ મોટો ઘા પડ્યો હોય અને તેના કારણે જે
જે પણ આપણને દુખાવો થાય છે અથવા તો જે ઘા પડે છે તેને આપણે વાઉન્ડ કહે છે. તો ચામડીના કટ થવાના કારણે જે પણ ઘા પડે તેને વાઉન્ડ કહેવાય. તો આ વાઉન્ડને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના માટે અહીં આપણે આ ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે. આપણે જોયું કે ઘા પડવાથી, તો અહીં ઘા પડ્યો છે, વાઉન્ડ એટલે ઘા પડ્યો, કટ થવાના કારણે, ચામડી કટ થવાના કારણે, તો તેના માટે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. અહીં સાથે સાથે ઝેરી ખોરાક લેવાથી, વધુ પડતું ખાવાથી કે વધુ પડતું પીવાથી આવા કારણોસર પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ખાસ ધ્યાનમાં રાખવું, તેના માટે આપણે ફ્રોમ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ અથવા તો કરવો જોઈએ. ત્રીજું કારણ જોઈએ, કોઈ વ્યક્તિનું મૃત્યુ આત્મહત્યાના કારણે કે પછી હિંસા ફાટી નીકળવાને કારણે થાય ત્યારે બાય પ્રિપોઝિશન વપરાય છે. મિત્રો જુઓ, વ્યક્તિનું મૃત્યુ એટલે કન્ડિશન એક જ છે, જુદી જુદી વ્યક્તિનું મૃત્યુ કન્ડિશન એક જ છે પણ તેના કારણો જુદા જુદા છે, તેમ પ્રિપોઝિશન બદલાય છે. અહીં કારણ છે કે વ્યક્તિનું મૃત્યુ આત્મહત્યાના કારણે, જો વ્યક્તિ આત્મહત્યા કરી લીધી હોય અથવા તો હિંસા ફાટી નીકળી હોય એવા કારણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો ત્યારે આપણે બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો જોઈએ. જો ઉદાહરણ છે, મેની પીપલ્સ ડાઈડ બાય વાયોલન્સ, એટલે કે ઘણા બધા વ્યક્તિઓનું મૃત્યુ એ હિંસા ફાટી નીકળવાના કારણે થાય છે, વાયોલન્સ એટલે કે હિંસા. તો હિંસા ફાટી નીકળવાના થાય ત્યારે બાય પ્રિપોઝિશન વપરાય છે. અથવા તો જ્યારે આત્મહત્યા કોઈ વ્યક્તિ કરે છે ત્યારે પણ, આપઘાત કરે છે ત્યારે પણ આપણે બાય પ્રિપોઝિશનનો જ ઉપયોગ કરવો જોઈએ. જોઈએ આગળ બીજું કારણ, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ સારા હેતુ માટે થયું હોય અથવા તો એટલે કે બલિદાન આપ્યું હોય, કોઈ વ્યક્તિએ બલિદાન આપ્યું હોય, શહીદ થયો હોય, ત્યારે તેના માટે આપણે ફોર પ્રિપોઝિશનનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ ધ્યાનમાં રાખજો, સારા હેતુ માટે એટલે કે દેશની સેવા માટે, એવા કોઈ પણ સારા હેતુ માટે જો કોઈ વ્યક્તિએ બલિદાન આપ્યું હોય, શહીદ થયો હોય, ત્યારે તેના માટે આપણે ફોર પ્રિપોઝિશન વાપરવું જોઈએ. જોઈએ ઉદાહરણથી, મેની સોલ્જર્સ ડાઈડ ફોર અવર કન્ટ્રી, એટલે ઘણા બધા સૈનિકો આપણા દેશ માટે એટલે કે દેશની સેવા માટે અથવા તો દેશના રક્ષણ માટે તેઓ શહીદ થઈ જાય છે. તો અહીં દેશનું રક્ષણ કરવું, દેશની સેવા કરવી એ સારું હેતુ છે અને તેના માટે બલિદાન આપ્યું છે તેમને, અને તેથી જ તેમના માટે, શહીદો માટે આપણે ફોર પ્રિપોઝિશનનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજું કારણ જોઈએ, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ યુદ્ધના મેદાનમાં કે પથારીમાં થયું હોય ત્યારે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે. યુદ્ધ કરતી વખતે યુદ્ધના મેદાનમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અથવા તો પથારીના અંદર જ મૃત્યુ થઈ જાય ત્યારે તેના માટે આપણે ઇન પ્રિપોઝિશન વાપરીએ છીએ. જોઈએ ઉદાહરણથી, માય અંકલ ડાઈડ ઇન અ બેટલ, બેટલ એટલે કે યુદ્ધ. તો યુદ્ધમાં, ચાલુ યુદ્ધમાં મારા કાકા એ મૃત્યુ પામ્યા હતા. તો ચાલુ યુદ્ધમાં, યુદ્ધના મેદાન ઉપર થયું છે મૃત્યુ, તેથી એના માટે ઇન પ્રિપોઝિશન વપરાયું છે. બીજું, હિઝ ગ્રાન્ડફાધર ડાઈડ ઇન અ બેડ, તેના દાદા એ બેડમાં જ સૂતા સૂતા જ મૃત્યુ પામે છે, બેડમાં જ મૃત્યુ પામે છે, તેથી અહીં એમના માટે આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે. જો મિત્રો, એ કન્ડિશન એક જ હતી કે વ્યક્તિનું મૃત્યુ થયું, પણ વ્યક્તિના મૃત્યુનું કારણ જેમ જુદા જુદા હતા તેમ જુદા જુદા ઓફ, પછી ફ્રોમ, બાય, ઇન અને ફોર, આવા જુદા જુદા પ્રિપોઝિશનનો આપણે ઉપયોગ કરવો જોઈએ, એ પણ આપણે યાદ રાખવું જોઈએ. તો મિત્રો, આશા છે કે આ વિડીયો તમને પ્રિપોઝિશનની દ્રષ્ટિ અથવા તો અંગ્રેજી ભાષાની દ્રષ્ટિ ખૂબ જ મહત્વનો લાગ્યો હશે અને ખૂબ જ ઉપયોગી પણ લાગ્યો હશે. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પડજો, અને જો વિડીયો તમને ઘણો જ ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવો.